Hello friends, myself Vinod sir from Pioneer School Patan. विद्यार्थी मित्रों, आज से अपने धोरण सात जो टेक्स्ट बुक है पाठ्य पुस्तक अंदर जो यूनिट है यूनिट ना अपने अभ्यास करीशु। विद्यार्थी मित्रों, अपने धोरण सात ना जो पाठ्य पुस्तक में कुल चार यूनिट नो अभ्यास करवानो रहेशे, जेमा आजे जो यूनिट वन छे विनी स्माइल यूनिट वन नो अभ्यास करीशु। जेमा सौप्रथम एक्टिविटी वन, एक्टिविटी मीन्स प्रवृत्ति एक, द लिटल वन मीन्स नानू बाळक, तेने या पोयम छे के दिस इज द बैग द लिटल वन बोट, दिस इज द बैग द लिटल वन बोट। तो अपने विद्यार्थी मित्रों, दिस एक एक वर्ड छे, एक एक शब्द नो आपणे गुजराती करीशु, तो आपणे जे आखू जे सेंटेन्स है गुजराती आपणे सरळताथी करी शकीशुं। तो सौ प्रथम दिस एटले आ, दिस मीन्स आ, इज एटले छे, इज एटले छे, दिस इज द बेग, बीएजी बेग मीन्स दफ्तर, बेग मीन्स दफ्तर। द लिटल वन बोट, लिटल वन LITLEONE, लिटल वन मीन्स नानू बाळक, लिटल वन मीन्स नानू बाळक। ने छेल्ले आपी छे बोट, एटले बोट छे ए एक बाय नो भूतकाल छे, बाय बाय मीन्स खरीदवू, बाय मीन्स खरीदवू, एनु पास्ट फॉर्म छे, बाय नो भूतकाल छे बोट, बोट मीन्स खरीदवू। हवे आपणे आखो सेंटेन्स जोईए के दिस इज द बेग द लिटल वन बोट, दिस इज द बेग द लिटल वन बोट, એટલે કે આ એ બેગ છે જે નાના બાળકે, ધ લિટલ વન બોટ જે નાના બાળકે ખરીદી, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ, આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, બટરફ્લાય મીન્સ પતંગિયું અને કેચનું પાસ્ટ ફોર્મ થાય કોટ, એટલે કે આ એ પતંગિયું છે, આ એ પતંગિયું છે, ધ લિટલ વન કોટ જે નાના બાળકે પકડ્યો, બટરફ્લાય મીન્સ પતંગિયું, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે કોટ, એ કોટ છે એ કેચનું ભૂતકાળ છે, કેચનું ભૂતકાળ કોટ થાય, કેચનું ભૂતકાળ કોટ થાય, દિસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું, દિસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ, દિસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ। અહીંયા કાઇટ, કાઇટ નો અર્થ આપણે બધા જાણીએ છીએ, કાઇટ મીન્સ પતંગ, કાઇટ મીન્સ પતંગ, પક્ષીનું પણ નામ છે કાઇટ, સમડી, અહીંયા સ્પેલિંગ જોઈશું કાઇટ મીન્સ પતંગ, કે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ, કે આ એ પતંગ છે જે નાના બાળકે ફ્લ્યુ, ફ્લ્યુ મીન્સ ચગાવ્યો, જે ફ્લ્યુ છે એ ફ્લાય, ફ્લાય મીન્સ ચગાવવું, ટુ ફ્લાય મીન્સ ચગાવવું, અને પાસ્ટ ફોર્મ છે ફ્લ્યુ, ફ્લાય નું ભૂતકાળ શું થાય ફ્લ્યુ, એટલે કે આ એ પતંગ છે, દિસ ઇઝ ધ કાઇટ, આ એ પતંગ છે, ધ લિટલ વન ફ્લ્યુ, જે નાના બાળકે ચગાવ્યો, દિસ ઇઝ ધ વિસલ,
This is the whistle the little one blew. This is the whistle the little one blew. અહીંયા વિદ્યાર્થી મિત્ર આપી છે whistle. Whistle means whistle. Whistle means sisoti. Whistle means sisoti. This is the whistle the little one blew. આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી. જે બ્લુ છે એ બ્લુ નું પાસ્ટ ફોર્મ થાય છે બ્લો નું ભૂતકાળ. જે બ્લો મીન્સ હુંકુર, જે બ્લો નું ભૂતકાળ છે એનું થાય છે પાસ્ટ ફોર્મ બ્લુ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલ બેલ મીન્સ ઘંટડી. Bell means ghantri. B-E-L-L. Bell means ghantri. A ghantri che. The little one rang. Je nana baalake vagadi. Rang. Ring nu bhutkaal rang thai. Ring nu bhutkaal sudhai rang thai. This is the bell. The little one rang. This is the song. The little one sang. This is the song the little one sang. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. White and black. White means સફેદ, સફેદ અને કાળો. અને green and red, લીલો અને લાલ. White and black and green and red. These are the words. These are the words. Word means W-O-R-D. Word means શબ્દ. Word means શબ્દ. આ જે બધા શબ્દો છે the little one read. જે નાના બાળકે વાંચ્યા. આ બધા જે વર્ડ છે એ નાના બાળકે વાંચ્યા. These are the pictures. આ એ ચિત્રો છે જે નાના બાળકે ડ્રો. જે ડ્રો નું પાસ્ટ ફોર્મ છે ડ્રો નું ભૂતકાળ થાય ડ્રો. ડ્રો નું ભૂતકાળ થાય ડ્રો. આ એ ચિત્રો છે જે નાના બાળકે દોર્યા. એટલે ઓલ ધ થિંગ્સ. આ બધી જ વસ્તુઓ ધ લિટલ વન ન્યુ. જે નાના બાળકે જાણે. જે ઓલ ધ થિંગ્સ. જે બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ છે એ નાના બાળકે જાણે. ફરીકવાર ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી. ધીસ ઇઝ ધ બટરફ્લાય. આ એ પતંગિયું છે. ધ લિટલ વન કોટ. જે નાના બાળકે પકડ્યું. ધીસ ઇઝ ધ કાઇટ. આ એ પતંગ છે. ધ લિટલ વન ફ્લ્યુ. જે નાના બાળકે ચગાવ્યો. This is the whistle. આ એ વિસલ. આ એ સિસોટી છે. The little one blew. જે નાના બાળકે વગાડી. This is the bell. આ એ ઘંટડી છે. The little one rang. જે નાના બાળકે વગાડી. This is the song. આ એ ગીત છે. The little one sang. જે નાના બાળકે ગાયું. White and black. સફેદ અને કાળો. અને green and red. લીલો અને લાલ. ધીઝ આર ધ વર્ડ. આ એ શબ્દો છે. આ બધા જ શબ્દો છે ધ લિટલ વન રીડ. જે નાના બાળકે વાંચ્યા. ધીઝ આર ધ પિક્ચર્સ. પિક્ચર્સ મીન્સ ચિત્રો. આ એ ચિત્રો છે જે નાના બાળકે દોર્યા. પિક્ચર. પિક્ચર મીન્સ ચિત્રો. જે આ ચિત્રો છે જે નાના બાળકે દોર્યા. ઓલ ધ થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુ. આજે બધી જ વસ્તુઓ છે જે નાના બાળકે ન્યુ. ન્યુ એટલે કે જાણે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને જે પોયમ છે એ તમે એક નોટ બનાવો અને એની અંદર લખી અને મિનિંગ છે એ મિનિંગ લખીને તમારે તૈયાર કરવાના રહેશે.